ગુડ મોર્નિંગ. આજનો આપણો લેક્ચર છે તે સ્ક્રૂ ગેજ ઉપર હશે. આપણે લાસ્ટ લેક્ચરમાં વર્નિયર કેલિપર્સ ઉપરની થિયરી અને એમસીક્યુ જોયા છે, બરાબર. હવે સ્ક્રૂ ગેજ છે, જો તમને વર્નિયર આવડતું હોય, વર્નિયરનું તમને રચના અને જેટલી થિયરી ને સૂત્ર ને બધું આવડતું હોય, તો સ્ક્રૂ ગેજ છે એ સાવ સરળ બની જશે. જો તમને વર્નિયર ન આવડતું હોય તો શરૂઆતના બે લેક્ચર જોવો, પાછા આવો અને પછી સ્ક્રૂ ગેજ સ્ટાર્ટ કરો, બરાબર. કારણ કે સ્ક્રૂ ગેજ છે એ ઘણું ખરું વર્નિયર જેવું છે, એક્ઝેક્ટ નથી, થોડોક ફેરફાર છે, બટ ઘણો ખરો તેના જેવું જ છે, બરાબર. એટલે આપણે આમાં થોડુંક ઝડપથી જશું, બરાબર. આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે શરૂઆતમાં લેક્ચરનો ફ્લો એ રીતે હશે કે આપણે સ્ક્રૂ ગેજની રચના જોશું, તેના સૂત્રો જોશું, માપનની રીત જોશું અને છેલ્લે એમસીક્યુ જોશું. અને સૌથી એટ લાસ્ટ આ સાધનમાં ત્રુટિ હોય તો ત્રુટીને કઈ રીતે ગણતરીમાં લેવી, બરાબર. જેમ આપણે વર્નિયરમાં જેમ ત્રુટિ કરેલી હતી એમ જ સ્ક્રૂ ગેજમાં ત્રુટીને કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી, અથવા ત્રુટી હોય તો ફાઇનલ અંતિમ રીડિંગ કઈ રીતે લખવું એ આપણે આજ જોશું, બરાબર. આપણે સ્ટાર્ટ કરીએ કે સ્ક્રૂ ગેજની રચનાથી સ્ટાર્ટ કરીએ તો તમે જુઓ કે તમારી સ્ક્રીન ઉપર એક આકૃતિ હશે સ્ક્રૂ ગેજની. આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ તો સ્ક્રૂ ગેજમાં મુખ્યત્વે બે પાર્ટ હોય, બરાબર. સ્ક્રૂ ગેજમાં મુખ્યત્વે આપણે બે ભાગ ધ્યાનમાં લઈએ છીએ. પહેલો ભાગ છે એ છે કંઈક આ પ્રકારનો દેખાય છે, જી પહેલો ભાગ છે એ કંઈક આ પ્રકારનો દેખાય છે. આ એની બેઝિક ફ્રેમ છે, બરાબર. અને આપણે શું કહીએ છીએ, ફ્રેમ. હજી યુ શેપનો નીચેનો ભાગ દેખાય છે એને આપણે ફ્રેમ કહીએ છીએ. પછી ફ્રેમમાં એક તરફનો અહીંયા ભાગ હોય છે કે જે ફિક્સ હોય છે. તમે વર્નિયરની રચના યાદ કરો તો વર્નિયરમાં જે આ તરફનો જે જો હતો, જે દાંતો હતો, એ ફિક્સ હતો, એને આપણે ફિક્સ જો કહેતા હતા. આમાં આ ફિક્સ જો જેવું જ કામ કરે છે, પણ આનું નામ છે એન્વિલ, બરાબર. નામ એટલા માટે યાદ રાખવા જોઈએ કારણ કે એમસીક્યુમાં જુદા જુદા નામ વિભાગના નામ આપે છે અને પછી એની ઉપરથી થોડક માહિતી આપેલી હોય છે. એટલે આપણે વર્નિયર અને સ્ક્રૂ ગેજના જુદા જુદા વિભાગના નામ ખ્યાલ હોવા જોઈએ. તો આ નીચેનો જે યુ શેપનો ભાગ છે એને ફ્રેમ કહેવાય. ફ્રેમમાં આ તરફનો જે ફિક્સ છેડો હશે એને આપણે એનવિલ કહીએ છીએ. પછી આ જે લાંબી વસ્તુ તમને દેખાય છે આને કહેવાય સ્લીવ, બરાબર. આને આપણે શું કહીએ છીએ, સ્લીવ કહીએ છીએ. અને સ્લીવ ઉપર મેઇન સ્કેલ ડ્રો કરેલું હોય છે. સ્લીવ ઉપર શું કરેલું હોય છે, મેઇન સ્કેલ ડ્રો કરેલું હોય છે. આ 0 1 2 3 4, આ 5 1 2 3 4, ને આ 5, એટલે આ 10. તો આ રીતે મેઇન સ્કેલ હોય એ આ સ્લીવ ઉપર ડ્રો કરેલું હોય છે, બરાબર. એટલે આપણે બીજું આનું નામ આપી દેશું મેઇન સ્કેલ, બરાબર. મેઇન સ્કેલના બીજા નામ પણ છે એ હું તમને પછી કહું. ત્યારબાદ હવે આનો બીજો પાર્ટ છે હું પહેલા અહીંયા સેપરેટ ડ્રો કરું છું, બરાબર. તમને ફિગરમાં બતાવતા હશે કે આની ઉપર એક ફરી શકે એવો ભાગ હોય છે, બરાબર. એ ભાગ પહેલા આપણે સાઈડમાં ડ્રો કરીએ કે તમે જુઓ કે આ પ્રકારે એક સ્ક્રૂ હોય છે. આ એક સ્ક્રૂ છે, આની ઉપરના થ્રેડ અથવા આપણે આટા કહીએ છીએ, આ આટા પાડેલા છે. અને આ સ્ક્રૂના અંતે, આ સ્ક્રૂના અંતે એક આ પ્રકારની રચના હશે, બરાબર. આમાં બધું ભેગું હશે, તમને જે ફિગર આપેલી છે એમાં બધું ભેગું હશે, પણ આપણે આને થોડુંક છૂટું બતાવીએ છીએ. આ ટાઈપનો કંઈક ભાગ હોય, બરાબર. અને આને આપણે કહીએ છીએ સર્ક્યુલર સ્કેલ, ઓર જે ફરી શકે એવો ભાગ છે, બરાબર. અને જે આ આગળની વસ્તુ છે આને કહેવાય સ્પિન્ડલ. અને શું કહેવાય, સ્પિન્ડલ કહેવાય. અને આ જે ભાગ છે
એને થંબિલ કહેવાય. બરાબર, એને થંબથી રોટેટ કરવાની હોય એટલે એનું નામ થંબિલ છે. થંબિલ ઉપર આપણે વર્નિયરમાં કેમ બે સ્કેલ હતા, એક મેઇન સ્કેલ હતું, એક વર્નિયર સ્કેલ હતું, આપણે અથવા તો આપણે એને ગૌણ સ્કેલ અથવા તો સેકન્ડરી સ્કેલ કહેતા હતા. અહીંયા એ સેકન્ડરી સ્કેલ છે એ આ વર્તુળાકાર ભાગ ઉપર હશે. બરાબર, કે વચ્ચે એનો ઝીરો હશે, ત્યારબાદ 1 2 3 4 5, આ 5 6 7, આમ પાછળ આમ આખું સર્ક્યુલરમાં હશે 95. બરાબર, આમ આખા વર્તુળાકાર ભાગ ઉપર આખું સેકન્ડરી સ્કેલ મૂકેલું હોય છે. બરાબર, આનું બીજું નામ શું છે, સર્ક્યુલર સ્કેલ. બરાબર, એને બીજું આપણે નામ આપીએ છીએ એ છે સર્ક્યુલર સ્કેલ. હવે તમે જુઓ કે આ જે સ્પિન્ડલ છે, જે સ્ક્રૂ છે, એ આ સ્લીવની અંદર ફિટ થઈ જશે. આ જે સ્પિન્ડલ છે, આખો ભાગ છે, એ આ સ્લીવની અંદર ફિટ થઈ જશે અને આપણને સ્પિન્ડલ છે એ અહીંથી બહાર આવતી જોવા મળશે. આખો ભાગ આની અંદર ફિટ થઈ જશે અને આ જે સ્પિન્ડલ છે એ અહીંયાથી આપણને બહાર આવતી દેખાશે. બરાબર, અને આ આપણી થઈ જશે સ્પિન્ડલ. બરાબર, અને આ જે વર્તુળાકાર ભાગ છે કે જેની ઉપર આ સ્કેલ આપેલું છે, એ સ્કેલ વાળો ભાગ આની ઉપર આવી જશે. આ રીતે, અને એની ઉપર અહીંયા આપણી પાસે હશે સર્ક્યુલર સ્કેલ, કે આ 0 1 2 3 4 5 6 7 8 9. બરાબર, અને પાછળ તરફ વયો જશે 1 2 3 4 5, અહીંયા આવશે 95. જનરલી છે ને આ સર્ક્યુલર સ્કેલ ઉપર આપણે સામાન્ય જે આપણી પાસે સ્ક્રૂ ગેજ હોય તેની ઉપર જનરલી 100 વિભાગ આપેલા હોય છે. વર્નિયરમાં તમે યાદ કરો મેં તમને કીધું હોય કે જે સામાન્ય હોય એની ઉપર 10 વિભાગ હોય, પછી તમે સારું એક્યુરેટ લઈ આવો તો એની ઉપર 20 30 40 50 સુધી વિભાગ આપેલા હોય છે. ગૌણ સ્કેલ ઉપર, સેકન્ડરી સ્કેલ ઉપર, અહીંયા સેકન્ડરી સ્કેલ ઉપર 100 ડિવિઝન હોય છે. કેટલા ડિવિઝન હોય છે, 100. તમે અહીંથી જોઈ શકો છો આ 0 પછી 5, એમથી આખું સર્કલ ફરીને આવશે અને 95 96 97 98 99, ને આ પાછું 100. એટલે ટોટલ કેટલા વિભાગ હશે, વિભાગ એટલે બે કાપા વચ્ચેનું અંતર, બે માર્કિંગ વચ્ચેનું અંતર, આને વિભાગ કહેવાય. તો આવા 100 ડિવિઝન, 100 વિભાગ આપેલા હોય. બરાબર, આ જે આખો ભાગ છે આની ઉપર ફિટ થઈ જશે, તમને બાજુમાં આખી આખી એક જ આકૃતિ આપેલી છે, એમાં તમે સરખાવી શકો છો. બરાબર છે, તો આ છે સ્ક્રૂ ગેજની બેઝિક રચના છે. આની સિવાય પાછળ હજી એક બે ભાગ આપેલા છે, એ હું તમને ઓરિજિનલ સ્ક્રૂ ગેજમાં બતાવી દઉં. બરોબર, તો જો આપણે સ્ક્રૂ ગેજને ધ્યાનમાં લઈએ. હવે અહીંયા સ્ક્રૂનો ઉપયોગ શું કામ થયો, મેઇન સ્કેલ કેવું હશે, એ બધું હું તમને હમણાં સિદ્ધાંત સમજાવું ત્યારે વાત કરું. બરોબર, અત્યારે તમારે ખાલી રચના જ જોવાની છે કે આ નીચેનો યુ શેપનો ભાગ છે એને ફ્રેમ કહેવાય. ફ્રેમ ભેગો જે આ સ્લીવ ભાગ છે એને સ્લીવ કહેવાય. સ્લીવની અંદર આ સ્પિન્ડલ ફિટ થઈ જશે. બરોબર, અને આ સ્પિન્ડલ અહીંથી બહાર આવશે. આ છે એનવિલ, કે જે ફિક્સ છેડાની જેમ કામ કરે છે, ફિક્સ એન્ડની જેમ કામ કરે છે. સ્લીવ ઉપર મેઇન સ્કેલ આપેલું હોય છે, સ્લીવ ઉપર શું આપેલું હોય છે, મેઇન સ્કેલ આપેલું હોય છે. અને જે સર્ક્યુલર સ્કેલ છે એ સ્પિન્ડલ ભેગું કનેક્ટેડ હોય છે. બરાબર, કે જે ફરી શકે છે. એની ઉપર ગૌણ સ્કેલ અથવા તો આ રીતે 100 ડિવિઝન પાડેલા હોય છે. આ આખાને આપણે શું કહીએ છીએ, થંબિલ કહીએ છીએ. બરાબર છે, જો હવે આપણે ફાઇનલ આખે આખું સ્ક્રૂ ગેજ તમને બતાવું છું. આ છે આપણી પાસે સ્ક્રૂ ગેજ. બરાબર, આ સ્ક્રૂ ગેજ છે, જો આ નીચે તરફનો પાર્ટ છે, આને ફ્રેમ કહેવાશે. પછી આ તરફનો જે આ છેડો છે, આ છેડાને આપણે કહીએ છીએ એનવિલ. બરાબર, આમાં બતાવેલું છે, આ છે એનવિલ, તમારી ફિગરમાં પણ બતાવેલું હશે. તો આ એનવિલ છે. પછી આ છે સ્પિન્ડલ. સ્પિન્ડલ છે એ અંદર તરફ એક સ્ક્રૂ ભેગું જોડેલું હોય છે. આ સ્પિન્ડલ છે એ અંદર તરફ એક સ્ક્રૂ ભેગું જોડેલું હોય છે, કે આખે આખો સ્ક્રૂ જ હોય છે. તો આ છે સ્પિન્ડલ જે આગળ પાછળ થઈ શકે છે. તમે આ થંબિલને ફેરવો, આખી રચનાને ફેરવો, તો આ જે સ્પિન્ડલ હોય એ આગળ પાછળ થાય. આને હું ફેરવું તો આગળ જશે, ઊંધું ફેરવું તો આ પાછળ જશે. બરાબર, જે વસ્તુ તમારે માપવાની હોય
ઈ આ સ્પિન્ડલ અને એનવિલ ની વચ્ચે રાખવાની હોય છે જે વસ્તુ આપણે માપવાની હોય આ એનવિલ અને સ્પિન્ડલ ની વચ્ચે રાખી અને સ્પિન્ડલ ને ટાઈટ કરી દેવાનું હોય બરોબર અને પછી આપણે રીડિંગ લેવાનું હોય રીડિંગ લેવાની વાત પછી કરીએ પહેલા ખાલી રચના સમજી લઈએ કે બરોબર કે જે વસ્તુનું તમારે માપન કરવું છે એને આ વચ્ચે રાખી દેવું જોઈએ અને ત્યારબાદ આ થંબિલ ને ટાઈટ કરી દઈએ બરોબર તો આ રીતે આપણે માપ લેવાનું હોય છે અને આની પાછળ હજી એક વસ્તુ આપેલી છે અહીંયા આની પાછળ હજી એક વસ્તુ આપેલી છે એને રેચેટ કહેવાય બરોબર આ જે પાછળ આપેલું છે ને આ જે પાછળનો ભાગ આ થંબિલ પછી પણ હજી એક ભાગ આવે નાનો એને રેચેટ કહેવાય રેચેટ શેની માટે હોય કે એકવાર તમે કોઈ વસ્તુને અંદર ફિટ કરી દીધી સપોઝ કે વસ્તુને અંદર ફિટ કરી દીધી હવે આ થંબિલ મૂવ કરતું નથી ટાઈટ થઈ ગયું એક્ઝેક્ટ પણ તોય ફાઇન એડજસ્ટમેન્ટ માટે બરોબર ફાઇન એડજસ્ટમેન્ટ માટે આ રેચેટ ફેરવવામાં આવે છે કે સરખું ટાઈટ થયું છે કે નહીં બરોબર જે વસ્તુ છે તે ફિટ બેસી ગઈ છે કે નહીં તે ચેક કરવા માટે રેચેટ આપેલું હોય રેચેટને તમારે ફેરવવાનું જો રેચેટમાંથી કંઈક અવાજ આવે આ રીતનો તો એનો મિનિંગ શું થાય કે સરખું ટાઈટ થઈ ગયું છે જો આવો અવાજ ન આવે તો હજી થોડુંક ટાઈટ કરવાનું બાકી છે બરોબર અને શું કહેવાય રેચેટ કહેવાય અને ફેરવો એટલે અવાજ આવશે તો આ હતું આપણું સ્ક્રુગેજ સ્ક્રુગેજમાં જે મેઇન સ્કેલ હોય એ સ્લીવ ઉપર હોય અહીંયા આપણી પાસે આ સ્લીવ છે કે જેની ઉપર આ થંબિલ ફરે છે બરોબર એની ઉપર આ મેઇન સ્કેલ આપેલું છે જો આખું ખોલીને જ બતાવી દો બસ આવી ગયું ભાઈ બરાબર આ આપણો આ ભાગ અને આ આગળ વાળો ભાગ ક્લિયર છે આ સ્લીવ છે આ ફ્રેમ છે એનવિલ છે સ્પિન્ડલ છે કે જેની ઉપર અહીં સ્ક્રૂ છે બરાબર અને આ જે થંબિલ છે એની ઉપર આ સર્ક્યુલર કાપા પાડેલા છે વિભાગ પાડેલા છે પાછળ રેચેટ છે તો આ હતો આપણી માટે સ્ક્રુ ગેજ હવે આની ઉપર માપવું કઈ રીતે તો એટલું તો ક્લિયર છે બે સ્કેલ છે તો બે રીડિંગ લેવાના હોય બે સ્કેલ છે તો બે રીડિંગ લેવાના હોય પણ પહેલા હું એક નાની એવી વસ્તુ લખી લઉં કે એની રચના શું છે કે એનું સ્ટ્રક્ચર શું છે તો એની પાસે બે સ્કેલ હોય છે ફર્સ્ટ મેઇન સ્કેલ બરાબર કે જેને બીજું નામ અપાય છે લિનિયર સ્કેલ ગુજરાતીમાં એને કહીએ તો એ છે મુખ્ય માપક્રમ ઓર રેખીય માપક્રમ બરાબર કારણ કે એક સીધી રેખા ઉપર છે બીજું આવશે એ છે સર્ક્યુલર સ્કેલ અને એમએસ કહેવાય મેઇન સ્કેલ અને સીએસ કહેવાશે સર્ક્યુલર સ્કેલ ગુજરાતીમાં એને આપણે કહીએ તો વર્તુળાકાર માપક્રમ બરાબર અથવા સેકન્ડરી સ્કેલ તો કહેવાય જ છે કે આ પ્રાથમિક અને આ સેકન્ડરી બરાબર અને ટૂંકું નામ શું છે સર્ક્યુલર સ્કેલ સીએસ હવે આનું માપવો કઈ રીતે એનો સિદ્ધાંત શું છે બરાબર જે વર્નિયર સ્કેલ છે એનો સિદ્ધાંત કંઈક હતો કે ભાઈ જે એક કાપો હતો એક વિભાગ હતો મેઇન સ્કેલનું એક ડિવિઝન હતું જે સેકન્ડરી ડિવિઝન હતું એને અમુક ભાગમાં વિભાજિત કરતું હતું આપણે આવું સૂત્ર લખ્યું હોય કે લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ એમએસડી અપોન એન કે મેઇન સ્કેલના એક વિભાગનું જે ગૌણ સ્કેલ છે એ એન વિભાગમાં વિભાજન કરે છે કે આનો એક વિભાગ હોય 0.1 સેન્ટીમીટરનો હોય આની ઉપર 10 કાપા હોય તો આ છે 0.1 સેન્ટીમીટરનું 10 નાના વિભાગમાં વિભાજન કરતું હતું અને એ આપણને લિસ્ટ કાઉન્ટ મળતું હતું પણ અહીંયા થોડુંક અલગ છે અહીંયા મેઇન જે સિદ્ધાંત છે એ સ્ક્રૂનો છે કોનો સિદ્ધાંત છે સ્ક્રૂનો એટલે જ આને સ્ક્રુ ગેજ કહેવાય બરાબર એટલે જ આને આપણે શું કહીએ છીએ સ્ક્રુ ગેજ કહીએ છીએ કારણ કે મેઇન જે સિદ્ધાંત છે મેઇન જે માપશે એ માપવા પાછળનો મેઇન કામ કરે છે એ છે સ્ક્રુ બરાબર આ જે સ્પિન્ડલ જે છે એ હકીકતે સ્ક્રુ હોય કે જેની ઉપર આમ થ્રેડ પાડેલા હોય આટા પાડેલા હોય છે તો આ સ્ક્રુ મેઇન કામ કરશે તો સ્ક્રુ માટે તમારે એક વસ્તુ સમજવાની હોય છે કે સ્ક્રુ માટે પીચ સમજવાની હોય છે
બરાબર સ્ક્રૂ માટે આપણે શું સમજવાનું હોય છે પિચ બીજી કોઈ પિચ નથી પિચ એટલે શું થાય તો જે સ્ક્રૂ ના જે આટા હોય જે થ્રેડ હોય એવા બે થ્રેડ વચ્ચેનું અંતર હોય ને એને પિચ કહેવાય આ પહેલો થ્રેડ લઈ લ્યો બરાબર આ પહેલો થ્રેડ લઈ લ્યો અને આ બીજો થ્રેડ લઈ લ્યો તો આ બંને વચ્ચેનું જે અંતર હશે ને અંતર આને કહેવાય પિચ ને શું કહેવાય પિચ કહેવાય ફરીથી કે કોઈ પણ સ્ક્રૂ આ સ્ક્રૂ નહીં કોઈ પણ સ્ક્રૂ ના બે આટા અથવા તો બે થ્રેડ વચ્ચેનું જે અંતર હોય એને પિચ કહેવાય પિચની બીજી ડેફિનેશન પણ થાય કે સ્ક્રૂ ને તમે એક રોટેશન પૂરું આપો એક આટો ફેરવો આમ એક જ આટો કમ્પ્લીટ કરો એક આટો કમ્પ્લીટ કર્યો તો તમને ખ્યાલ છે સ્ક્રૂ છે એ આગળ જાય ફરીથી કે આપણે સ્ક્રૂ ને એક આટો ફેરવીએ તો સ્ક્રૂ છે એ થોડો આગળ જાય એ એક આટો ફેરવતા સ્ક્રૂ જેટલો આગળ જાય ને એ પણ પિચ જ હોય ફોર અ વન કમ્પ્લીટ રોટેશન ઓફ અ સ્ક્રૂ ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધી સ્ક્રૂ ઇઝ કોલ્ડ પિચ કે સ્ક્રૂ ને એક આખો આટો ફેરવતા સ્ક્રૂ જેટલો આગળ કે પાછળ વધે પાછળ ઊંધો ફેરવો તો પાછળ આવશે બરોબર તો એ એક આટો ફેરવતા સ્ક્રૂ વડે કપાતું અંતર હોય ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય સ્ક્રૂ ઇઝ કોલ્ડ પિચ ઓર આ તો આપણને યાદ જ છે કે બે આટા બે થ્રેડ વચ્ચેનું અંતર છે એને પિચ કહેવાય બરોબર તો પહેલા પિચ તમને ખ્યાલ હોવી જોઈએ પછી તમને આ સ્ક્રૂ ગેજનો સિદ્ધાંત ખ્યાલ આવે પિચ સમજાઈ ગઈ આપણે સિદ્ધાંત જોઈએ કે તમે જો કે મારે કોઈ વસ્તુને મેઝર કરવી છે મેઝર કરવી છે તો મેં શું કર્યું કે એ વસ્તુને છે ને એ મેં અહીંયા મૂકી દીધી વચ્ચે એ વસ્તુને છે તે આપણે અહીંયા વચ્ચે મૂકી દીધી આ રીતે કોઈ એક વસ્તુને મારે મેઝર કરવી છે તો એ વસ્તુને છે એ તમારે સ્ક્રૂ ગેજના એનવિલ અને સ્પિન્ડલની વચ્ચે મૂકી દેવાનું પછી આને ટાઈટ કરી દેવાનું એટલે સ્પિન્ડલ અને આ બે ભેગા થઈ જાય પછી રેચેટને થોડુંક ફેરવી દેવાનું એટલે ફાઇન એક્ઝસ્ટ પણ થઈ ગયું બરોબર હવે આ ફિટ બેસી ગયું હવે રીડિંગ લેવાના છે તો તમે જો કે સપોઝ કે આ અંતર હોય આ જે વસ્તુ છે એ તમારે ફિટ કરવા માટે વસ્તુને આપણે એક્ઝેક્ટ આ બેની વચ્ચે ફિટ કરવા માટે જે આ થંબેલ છે આ જે સ્ક્રૂ છે એને મારે કમ્પ્લીટ બે રોટેશન આપવા પડ્યા ઉદાહરણ આપું છું સપોઝ કે તમે કોઈ વસ્તુ માપો છો અને વસ્તુ માપવા માટે તમારે આ જે સર્ક્યુલર સ્કેલ છે જે આ સ્ક્રૂ છે એને તમારે બે પૂરા આટા ફેરવવા પડ્યા ટુ કમ્પ્લીટ રોટેશન આપવા પડ્યા આમ પેલું રોટેશન અને આ બીજું રોટેશન એટલે આ ફિટ બેસી ગયું તો હું શું કહી શકું કે આનું માપ કેટલું હોય એનું માપ હોય ટુ પીચ જેટલું કેટલું માપ હોય ટુ ટાઈમ્સ ઓફ પીચ જેટલું માપ હોય બે આટા એક આટો એટલે પીચ થાય તમારે એને ફિટ કરવા માટે કેટલા આટા ઓપન કરવા પડ્યા અથવા કેટલા ક્લોઝ કરવા પડ્યા બરાબર એનું માપ થાય તો બે આટા પૂરા કરવા પડ્યા બે કમ્પ્લીટ રોટેશન આપવા પડ્યા તો એ શું થાય ટુ ટાઈમ્સ ઓફ પીચ એટલે આ જે વસ્તુ હશે એનું માપ હશે ટુ પી જેટલું કેટલું હશે ટુ પી જેટલું પીચ આપણને ખ્યાલ હોય જ્યારે સ્ક્રૂ બનતો હોય ને ત્યારે જ ફિક્સ કરેલી હોય પીચ અને જનરલી જે સ્ક્રૂ ગેજ હોય એમાં પીચ હોય ને 1 mm જેટલી હોય કેટલી હોય આપણે જે ઓર્ડિનરી જે આપણે સ્ક્રૂ ગેજ યુઝ કરીએ છીએ એક્સપેરિમેન્ટમાં એની માટે પીચ હોય 1 mm જેટલી હોય કે બે આટા વચ્ચેનું જે અંતર છે એ 1 mm જેટલું હોય તો આ જે વસ્તુ છે એનું માપ કેટલું થઈ જાય તો 2 mm કેટલું થઈ ગયું 2 mm પણ હવે સપોઝ કે બીજી વસ્તુ લીધી બીજી વસ્તુને મારે માપવું છે કે એ વસ્તુની સાઈઝ શું છે મેં બીજી વસ્તુ ત્યાં મૂકી ફરીથી આને ફેરવ્યું આપણે આ જે સર્ક્યુલર ભાગ છે એને આપણે ફેરવ્યું એક આંટો ફેરવ્યો બીજો આંટો ફેરવ્યો હજી ફિટ નથી થયું પછી થોડુંક ફેરવવું પડ્યું પછી સપોઝ કે મારે અડધો આંટો હજી ફેરવવો પડ્યો તો આન્સર શું આવ્યો 2.5p કારણ કે બે આખા આટા ફેરવવા પડ્યા અને એક અડધો આટો ફેરવવો પડ્યો બે આખા આટા ફેરવવા પડ્યા અને એક અડધો આટો ફેરવવો પડ્યો એટલે માપ કેટલું આવશે 2.5p 1p એટલે 1 mm
એટલે આનો માપ આવશે 2.5 mm, ઉપરનું માપ હતું 2 mm. ત્રીજી વસ્તુ રાખી, ત્રીજી વસ્તુ રાખી અને હવે બે આખા આટા ફેર્યા, ત્રીજો આટો થોડોક જ ફેર્યો, આ પેલો આટો, આ બીજો આટો અને ત્રીજો આટો ફેરવવા માટે થોડુંક ફેરવવું પડ્યું, બરોબર? આ થોડુંક ફેર્યું, હવે આ થોડુંક ફેરવું એ માપવું પડે ને, બરોબર? પેલા તો બે આટા ફૂલ કમ્પ્લીટ રોટેશન થયા, પ્લસ સપોઝ કે જે તમે થોડુંક રોટેશન આપ્યું એ માપવું પડે ને, બરોબર? બે કમ્પ્લીટ આટા હતા તો 2p થતું, અઢી આટા હતા તો 2.5p થતું. સપોઝ કે તમે અહીંયા થોડુંક ફેરવેલું છે, એ ત્રીજો ભાગ છે, કેટલામ ભાગ છે? આખા આટાનો ત્રીજો ભાગ છે, એટલે 1/3 રોટેશન આપ્યું છે. 1/3 એટલે કેટલું થાય? 1/3 એટલે કેટલું થાય? 1/3. તો 1/3 આટો ફેરવવો પડ્યો. હવે 1/3 આટો માપવો કેમ? એક આખો આટો મપાઈ જાય, અડધો આટો કદાચ મપાઈ જાય, પણ 1/3 આટો માપવો કેમ? કે એક્ઝેક્ટ 1/3 ફરી ગયું, એની માટે આ સર્ક્યુલર સ્કેલ હોય, એની માટે આ બીજું ગૌણ સ્કેલ હોય. કે ગૌણ સ્કેલ છે એ એક આટાનો વિભાગ, આ એક પીચ છે ને 1 mm, એને 100 ભાગમાં વિભાજિત કરશે. ફરીથી કે આ પીચ છે એને અનુરૂપ મેઇન સ્કેલ હશે, પીચને અનુરૂપ આપણને અહીં મેઇન સ્કેલ આપેલું હશે. કે તમે એક આટો ફેરવો તો અહીંથી જે સ્લીવ છે એ 2-1 વિભાગ જેટલું ખસશે. ફરીથી કે એક આટો ફેરવું ને તો અહીંયા 1 કાપા જેટલો અંતર આવશે, 2 ફેરવું તો 2 કાપા જેટલું અંતર આવશે, 3 ફેરવું તો 3 કાપા જેટલું અંતર આવશે, બરોબર? એટલે જેટલી પીચ ફરશે એ પ્રમાણે મેઇન સ્કેલ ઉપર તમને રીડિંગ મળશે. પણ જે સર્ક્યુલર સ્કેલ છે એ શું કરે છે કે એક પીચને 100 ભાગમાં વિભાજિત કરે છે. એક પીચ છે, એક પી છે 1 mm, એને જુદા જુદા 100 ભાગમાં વિભાજિત કરે છે. એટલે તમને ખબર પડી જશે, તમે થોડુંક ફેરવેલું હશે ને તો એ તમને ખબર પડી જશે કેટલું ફેરવું. આ એનો સિદ્ધાંત છે, આ સ્ક્રુ ગેજનો સિદ્ધાંત છે કે સર્ક્યુલર સ્કેલ છે એ પીચને 100 ભાગમાં વિભાજિત કરે છે. એટલે મારે પીચની 100મો ભાગ પણ હું ફેરવી નાખું ને, કે આમ થોડુંક ખાલી કરું ને તોય મપાઈ જાય, તોય તમને ખ્યાલ આવે કે આ 0 હતો પેલા, હવે થોડુંક ઉપર વયું ગયું એટલે 1 વિભાગ ખસ્યો, એક પીચનો 100મો ભાગ ખસી ગયો, બરોબર? પેલા 0 આવતો હતો, હવે એની નીચેનો કાપો મેચ થશે, એટલે આપણને ખ્યાલ આવી જશે કે આ 100મો ભાગ ફેરવ્યો, અડધો ભાગ નહીં, આ અડધો ભાગ થયો, આ 1/3 ભાગ થયો, 100મા ભાગ સુધી માપી શકો. આ છે સ્ક્રુ ગેજનો સિદ્ધાંત, બરોબર? બાકી તો આપણે સૂત્ર લખી લઈએ એટલે તમારે કેલ્ક્યુલેશન તો બધી થઈ જશે, બરોબર? આટલું સમજાઈ ગયું હોય તો સારું. હવે આપણે સૂત્ર લખીએ કે તમે જુઓ, જે સ્ક્રુ ગેજ છે એની પાસે બે સ્કેલ હોય, એક તો હોય મેઇન સ્કેલ અને બીજું હોય સર્ક્યુલર સ્કેલ. એટલે જે આનું માપન આવશે, ફાઇનલ રીડિંગ, ફાઇનલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ, લાસ્ટ ટાઈમ શું હતું? MSR, મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ. અહીં એમ જ આવશે કે મેઇન સ્કેલ રીડિંગ પ્લસ VSR, નથી અહીં સર્ક્યુલર સ્કેલ છે, ત્યાં વર્નિયર સ્કેલ હતું, અહીંયા સર્ક્યુલર સ્કેલ છે, એટલે અહીંયા આવશે CSR, બરોબર? મેઇન સ્કેલ રીડિંગ પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ. મેઇન સ્કેલ રીડિંગ છે એ જેમનું તેમ જ રહીએ. સર્ક્યુલર સ્કેલ રીડિંગ કઈ રીતે લેવાનું હોય તો એમાં તમારે સાધનનું લિસ્ટ કાઉન્ટ ખબર હોવી જોઈએ, એ આપણે માપતા શીખશું. લિસ્ટ કાઉન્ટ ગુણ્યા કોઇન્સાઇડિંગ ડિવિઝન, બરાબર? સૂત્રમાં જરી પણ ફેરફાર નથી, એટલે જ મેં તમને કીધું હતું કે પેલા વર્નિયર શીખવું જોઈએ. કોઇન્સાઇડિંગ ડિવિઝન એટલે સુસંગત વિભાગ ઓર કાપો, બરાબર? તો ફાઇનલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ મેઇન સ્કેલ રીડિંગ પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ. સર્ક્યુલર સ્કેલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ કાઉન્ટ ઇન્ટુ કોઇન્સાઇડિંગ ડિવિઝન ઓર સુસંગત કાપો અથવા વિભાગ. રીડિંગ લેવું કઈ રીતે, રીડિંગ લેવું કઈ રીતે? તો એ પહેલા આપણે બંધ સ્થિતિ જોઈએ છીએ, કે જે સ્ક્રુ ગેજ છે કાંઈ ઉપયોગમાં ન હોય, ઉપયોગમાં ન હોય ને ત્યારે
ઉપયોગમાં ન હોય ને ત્યારે આના જે બે સ્લીવ અને એનવિલ છે, સોરી જે સ્પિન્ડલ અને એનવિલ છે, એ બે ભેગા હોય, અહીંયા કાંઈ જગ્યા હોતી નથી. બરોબર, જોઈ લ્યો, આ ભેગા હોય છે એટલે આ સ્થિતિને બંધ સ્થિતિ કહેવાય. પણ એ સમયે બે માપક્રમ કેવા દેખાય છે એ આપણી માટે બંધ સ્થિતિ થશે. બરોબર, સ્લીવ અને એનવિલ તો ભેગા જ હોય બંધ સ્થિતિમાં, પણ બે માપક્રમ કેવા દેખાશે, બે મેઇન સ્કેલ અને સર્ક્યુલર સ્કેલ કેવા દેખાય છે એ આપણી માટે મેઇન વસ્તુ થશે. તમે જો હું ખાલી બે સ્કેલ જ ડ્રો કરું છું કે સપોઝ કે આ મેઇન સ્કેલ છે અથવા જેને આપણે લિનિયર સ્કેલ કહીએ છીએ કે એનું 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બીજા આગળ આવશે. બરોબર, હવે આ જે મેઇન સ્કેલ છે એ જે સ્ક્રૂની પીચ અનુસાર હોય, બરોબર, કે આ જનરલી આ પીચ જેટલું જોઈએ, આનો એક વિભાગ હોય ને એ જનરલી પીચ જેટલું જોઈએ છે, જો નહીં હોય તો તમને આપેલું હશે. એટલે આ છે 0, 5 અને 10, એમએમની વાત કરું છું, આ બધું એમએમમાં છે. 0, 5 mm, 10 mm અને એક વિભાગનું માપ છે 1 mm. હવે સર્ક્યુલર સ્કેલ કઈ રીતે હોય, તો જ્યારે બંધ સ્થિતિ હોય ને ત્યારે સર્ક્યુલર સ્કેલમાં રીડિંગ આ રીતે આપેલા હોય, આ 0, 1, 2, 3, 4, 5, પછી 1, 2, 3, 4, 5, આ 95 આ રીતે આપેલા, આમ સર્કલ ઉપર આપેલા હોય છે. તો એને હું અહીંયા આ રીતે બતાવીશ, બરોબર, આ મેઇન સ્કેલ ને એની ઉપર આ ઓલું ફરી શકે એવો વિભાગ કે જેને આપણે થંબિલ કીધું હતું, આ એના વિભાગ. તમે જુઓ જ્યારે બંધ સ્થિતિ હશે ને ત્યારે આ જે સર્ક્યુલર સ્કેલ છે એનો 0 અહીંયા છે, આ સર્ક્યુલર સ્કેલનો 0 છે, આ સર્ક્યુલર સ્કેલના 5, 6, 7 અને અહીંયા પછી ઊંધા જાઓ તો આ 100, 99, 98, 97, 96 ને આ 95, 95. બરાબર, તો આ રીતે કંઈક આવતું હોય. આ જે મેઇન સ્કેલનો 0 છે અને આ સર્ક્યુલર સ્કેલનો 0 છે એ એકબીજા ઉપર મેચ થતા હોય, એ શું થતા હોય, એકબીજા ઉપર મેચ થતા હોય છે. કે જ્યારે બંધ સ્થિતિ હોય ને ત્યારે સર્ક્યુલર સ્કેલનો 0 અને મેઇન સ્કેલનો 0 કંઈક આ રીતે હોય. આ મેઇન સ્કેલનો 0 અને આ છે સર્ક્યુલર સ્કેલનો 0. આ મેઇન સ્કેલનો 0 અને આમ જી છે, તમે જુઓ આ 1, 2, 3, 4, તો અહીંયા આવશે સર્ક્યુલર સ્કેલનો 0. કંઈક આવું બનતું હોય જ્યારે બંધ સ્થિતિ હોય ત્યારે આ બે 0 છે એ એકબીજાથી આમ 90 ડિગ્રી ઉપર આવેલા હોય છે. બરાબર, ત્રુટી કઈ રીતે આવે છે આપણે જોઈએ કે આ થોડુંક ઉપર ખસેલો હોય બંધ સ્થિતિ હોય ત્યારે જો આ બે 0 આમ મેચ ન થતા હોય કે સપોઝ કે અહીંયા 5મો કાપો મેચ થાય છે, બરાબર, બંધ સ્થિતિમાં છે યાનો અહીંયા 0 નથી આવતો, 5th કાપો આવે છે કે 95th કાપો આવે છે, એ બધું હું તમને શીખવાડીશ. પણ અત્યારે ખાલી બંધ સ્થિતિ જાણી લ્યો કે આ 0 અને આ 0 બે મેચ થતા હોય તો આને બંધ સ્થિતિ કહેવાય, કંઈ પણ ત્રુટી વગરની બંધ સ્થિતિ. બંધ સ્થિતિ ખ્યાલ આવી ગઈ, તો હવે આપણે રીડિંગ કઈ રીતે લેવું એ જોઈએ. તો સપોઝ કે આનું એક્ઝામ્પલ એક આપું કે આ છે મેઇન સ્કેલ, આ છે મેઇન સ્કેલ, 0 સ્થિતિમાં બે ભેગા હોય, આનો 0 અને આનો 0 બે એકબીજાની ઉપર આવેલા હોય છે, એટલે આ છે મેઇન સ્કેલનો 0, 1, 2, 3, 4, આ 5th, 6th, 7, 8, 9, 10, બરાબર, આ 5 mm, આ 10 mm. હવે તમે જે માપ લીધું એ સમયે સપોઝ કે જે સર્ક્યુલર સ્કેલ છે એ સર્ક્યુલર સ્કેલ છે એ અહીંયા આવે છે, આ સર્ક્યુલર સ્કેલ છે,
બરાબર. અને આ સર્ક્યુલર સ્કેલ ના અહીંયા ડિવિઝન આવશે. બરાબર, સર્ક્યુલર સ્કેલના નામ આપી દઈએ કે 0 અહીંયા છે, આ છે 5, આ 99, 98, 97, બરાબર, 96, 95, 94 ને 93, અહીંયા 98 ને 99, 1, 2, 3 અને આ 4, આ રીતે છે. બરોબર, આ એક ગમે એક સ્થિતિ છે, આનું મારે રીડિંગ લેવું છે. તો હું શું કરું છું કે તમે જુઓ કે પહેલાં મેઇન સ્કેલ રીડિંગ લેવાનું, પછી સર્ક્યુલર સ્કેલ રીડિંગ લેવાનું. મેઇન સ્કેલ રીડિંગ કઈ રીતે લેવાનું? તો આ જે આપણી પાસે થંબિલ છે, એ થંબિલનો જે મેઇન સ્કેલનો એની પહેલાંનો જે કાપો એ લઈ લેવાનો. આ થંબિલ અહીંયા આવીને ઊભું રહ્યું, ફિટ ટાઈટ કરી નાખ્યું, પછી અહીંયા આવીને ઊભું રહ્યું, તો એની પહેલાંનો જે ડિવિઝન હશે એ આપણું મેઇન સ્કેલ રીડિંગ થશે. એટલે મેઇન સ્કેલ રીડિંગ થશે 5, એમએમમાં છે એટલે એમએમ. પછી સર્ક્યુલર સ્કેલ રીડિંગ સીએસઆર, સીએસઆર માટે સર્ક્યુલર સ્કેલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ કાઉન્ટ આપેલું હશે. પહેલાં આપણે સુસંગત વિભાગ જોવાનો છે. તો તમે જુઓ કે આ જે મેઇન સ્કેલની જે લાઈન છે ને, આ લાઈન સાથે 97th નો ડિવિઝન મેચ થાય છે. કેટલામો ડિવિઝન મેચ થાય છે? 97th ડિવિઝન મેચ થાય છે. આ રીતે જોવાનું હોય છે. બરાબર, આ મેઇન સ્કેલની જે લાઈન છે એની સાથે આ 97th ડિવિઝન છે એ મેચ થાય છે, તો એ આપણી પાસે થશે સીએસઆર. બરાબર, હવે જો લિસ્ટ કાઉન્ટ તમને આપેલું હોય કે 0.01 mm, 0.01 mm, તો આનું આપણે રીડિંગ લખી શકીએ. શું લખી શકીએ રીડિંગ? કે ફાઇનલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ, અંતિમ માપ ઇઝ ઇક્વલ ટુ એમએસઆર, એમએસઆર છે 5 mm, પ્લસ સીએસઆર, સીએસઆર છે 97th ડિવિઝન ઇન્ટુ એલસી, એલસી છે 0.01. બરાબર, લિસ્ટ કાઉન્ટ ગુણ્યા કોઇન્સાઇડિંગ ડિવિઝન, કોઇન્સાઇડિંગ ડિવિઝન છે 97th. એટલે અહીંયાથી તમે જે કંઈ કેલ્ક્યુલેશન કરો એ આપણો ફાઇનલ માપ આવશે એમએમમાં. બરાબર, તો આ રીતે રીડિંગ લેવાનું હોય. તો હવે આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ કે સીધામાં આમાં આટલી જ રીત શીખવાની છે. બરાબર, હજી તમારે આનું બીજું એક એક્ઝામ્પલ જોતું હોય તો હું આપી દઉં હોમવર્કમાં. બરાબર, અહીંયા હું ડ્રો કરી દઉં છું. આ સપોઝ કે મેઇન સ્કેલ છે, અને જે સર્ક્યુલર સ્કેલ છે એ આપણે જે વસ્તુનું માપન કરવું છે, જેને મેઝર કરવું છે, એને ફિટ બેસાડી દીધી એન્વિલ અને સ્પિન્ડલ વચ્ચે. ત્યારબાદ જે સર્ક્યુલર સ્કેલ છે એ કંઈક આવું દેખાય છે. બરાબર, અને એના ડિવિઝન ડ્રો કરું.
અને નામ તમને સગવડતા માટે આપી દઉં છું, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ બધે પાછળ હશે, બરાબર? આમ વર્તુળાકાર છે અને એમ ફરતા ફરતા અહીંયા આવે છે, તો આ થશે 95, 96, 97, 90 થોડુંક મિક્સ થઈ ગયું, તો આ હશે 96 હશે, 96, 97, 98 અને આ 99 અને 0મો જે માર્કિંગ હશે એ પાછું 100 થઈ જશે. તો આવું કંઈક આપેલું છે, બરાબર? તમારે આની ઉપરથી ફાઇનલ રીડિંગ કહેવાના છે, બરાબર? તો મેચ થતું ડિવિઝન તમારે ફાઇન્ડ કરવાનું હોય તો મેચ થતું ડિવિઝન થશે સેકન્ડ, અને જે મેઇન સ્કેલનું જે રીડિંગ થશે એ આ ડિવિઝન સુધી આવશે, બરાબર? જોઈ લઈએ, એટલે મેઇન સ્કેલનું રીડિંગ મારે કેવું હોય ને, તો આ મેઇન સ્કેલનું રીડિંગ થાય કે આ જે વર્તુળાકાર લાઈન છે, આ રેડ લાઈન છે જ્યાં ઊભી રહી એની પહેલાંનો કાપો, એની પહેલાંનું માર્કિંગ છે, આ માર્કિંગ એ મેઇન સ્કેલનું રીડિંગ થાય. બરાબર? તો પોઝ કરીને સોલ્વ કરી લીધો હોય તો આપણે અહીં ધ્યાન આપો કે આન્સર શું આવશે, કે મેઇન સ્કેલ રીડિંગ છે MSR ઇઝ ઇક્વલ ટુ છે 5th, 6th અને 7th. 7th ડિવિઝન મેચ થાય છે અને આ આખું MMમાં છે એટલે 7 MM આનો આન્સર આવશે, બરાબર? આ 0, 1st, 2nd, 3rd, 4th, 5th, 6th ને આ 7th, બરાબર? આ બધા એક વિભાગનું માપ છે MM, એટલે 7 વિભાગનું માપ થશે 7 MM. અને સર્ક્યુલર સ્કેલ રીડિંગ છે CSR. CSR ઇઝ ઇક્વલ ટુ લીસ્ટ કાઉન્ટ ઇન્ટુ કોઇન્સાઇડિંગ ડિવિઝન. કોઇન્સાઇડિંગ ડિવિઝન છે એ સેકન્ડ ડિવિઝન છે, બરાબર? એટલે ઇન્ટુ 2. લીસ્ટ કાઉન્ટ આપણે આ જ તમારે યાદ રાખવાનું છે કે જે સામાન્ય વર્નિયર હોય, સોરી સામાન્ય સ્ક્રુ ગેજ હોય, એ સ્ક્રુ ગેજ માટે લીસ્ટ કાઉન્ટ આટલું જ હોય છે કે 0.01 MM. તમે વેલ્યુ લખો તો 0.01 MM ઇન્ટુ 2 આ મળશે CSR, બરાબર? આ બેનું આપણે સરવાળો કરીએ, આ મળશે 0.02 MM પ્લસ 7 MM, તો આપણો આન્સર આવશે ફાઇનલ રીડિંગ. ફાઇનલ રીડિંગ અંતિમ માપ ઇઝ ઇક્વલ ટુ 7 + 0.02 એટલે 7.02 MM, બરાબર? એક વસ્તુ નોંધવા જેવી છે કે જે વર્નિયર હતું એ પોઈન્ટ પછીના એક અંક સુધી માપતું હતું, પણ આ બે અંક સુધી માપશે, બરાબર? બરાબર. હવે આપણે લિસ્ટ કાઉન્ટ થી શરૂઆત કરીએ કે લિસ્ટ કાઉન્ટ નો આમાં ફોર્મ્યુલા શું હોય છે. લિસ્ટ કાઉન્ટ એટલે શું એ તો તમને ખ્યાલ હશે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઓછામાં ઓછું કેટલું માપી શકે, નાનામાં નાનું કેટલી સાઇઝ માપી શકે એને લિસ્ટ કાઉન્ટ કહેવાય. તો અહીંયા આપણે એ જ વસ્તુ પહેલા જોઈએ છીએ કે લિસ્ટ કાઉન્ટ કે જેને આપણે લઘુત્તમ માપ શક્તિ કહીએ છીએ, બરાબર? અથવા ટૂંકમાં આપણે એને LC થી દર્શાવીએ છીએ, LC થી ડિનોટ કરીએ છીએ. આ LC નું ફોર્મ્યુલા થશે, આમ તો તમે ફોર્મ્યુલા સમજી ગયા હશો કે જે પીચ હોય એ આપણે માપતા હોઈએ, બરાબર? હવે બીજું સ્કેલ શું કરે, સર્ક્યુલર સ્કેલ અથવા તો આપણે ગૌણ સ્કેલ કહીએ છીએ, ગૌણ સ્કેલ શું કરે કે પીચને અમુક ભાગમાં વિભાજિત કરી દે. કેટલા ભાગમાં વિભાજિત કરે, તો એની ઉપર જેટલા ડિવિઝન હોય એટલા ડિવિઝનમાં વિભાજિત કરી દે. તો લિસ્ટ કાઉન્ટ એટલે થશે પીચ અપોન નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. આ સ્ક્રુ ગેજના લિસ્ટ કાઉન્ટનો ફોર્મ્યુલા થાય કે લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ પીચ અપોન નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. હવે સામાન્ય રીતે જે પીચ હોય એ મેઇન સ્કેલના એક વિભાગ જેટલી આપેલી હોય, સામાન્ય રીતે
જે પીચ હોય ને એ મેઇન સ્કેલ ના એક વિભાગ ના જેટલી જ હોય છે, બરાબર? નહીં હોય તો આપેલું હશે કે કેટલી છે, પણ સામાન્ય રીતે ની વાત કરીએ કે સામાન્ય રીતે પીચ ઇઝ ઇક્વલ ટુ 1 મેઇન સ્કેલ ડિવિઝન થાય. અને જે સામાન્ય સ્ક્રુ ગેજ આવે છે, નોર્મલ સ્ક્રુ ગેજ, નોર્મલ સ્ક્રુ ગેજ છે, એ નોર્મલ સ્ક્રુ ગેજમાં 1 MSD ઇઝ ઇક્વલ ટુ 1 mm હોય, અને સર્ક્યુલર સ્કેલ હોય, સર્ક્યુલર સ્કેલ એની ઉપર 100 ડિવિઝન હોય છે, 100 વિભાગ હોય છે. હજી નોર્મલ આપણે એક્સપેરિમેન્ટમાં યુઝ કરીએ છીએ એની વાત કરું છું કે નોર્મલ જે સ્ક્રુ ગેજ હોય એનો પીચ હોય એ 1 mm જેટલી હોય, અને એનો જે બીજો સ્કેલ છે સર્ક્યુલર સ્કેલ છે એ સર્ક્યુલર સ્કેલ ઉપર 100 વિભાગ આપેલા હોય છે. તો આની ઉપરથી આપણે આનું લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરીએ કે જે આ નોર્મલ સ્ક્રુ ગેજ છે એનો લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ પીચ, પીચ અપોન નંબર ઓફ ડિવિઝન, એટલે કે પીચ છે અથવા 1 MSD છે 1 mm જેટલો, ડિવાઈડ બાય ડિવિઝન છે 100, એટલે જે નોર્મલ સ્ક્રુ ગેજ હોય એનું આવશે 0.01 mm, આ લિસ્ટ કાઉન્ટ થાય, બરાબર? આ તમારે યાદ રાખવાનું છે કે જે સામાન્ય સ્ક્રુ ગેજ હોય, જે સામાન્ય સ્ક્રુ ગેજ હોય એનું લિસ્ટ કાઉન્ટ છે 0.01 mm હોય છે. હવે આપણે એની ઉપરથી આપણે એક MCQ સોલ્વ કરીએ કે જે એક્ઝામમાં પૂછાયેલો છે. તો શું આપેલું છે, જો કે ફોર અ સ્ક્રુ ગેજ, સ્ક્રુ ગેજ માટે આપણને થોડીક માહિતી આપેલી છે, એ માહિતી રીડ કરીએ કે મેઇન સ્કેલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ 0 mm, એટલે સીધે સીધું આપેલું જ છે કે મેઇન સ્કેલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ 0 mm, સર્ક્યુલર સ્કેલ રીડિંગ CSR ઇઝ ઇક્વલ ટુ 52 ડિવિઝન, કે 52 નંબરનો જે માર્કિંગ હશે એ મેચ થાય છે, અને 1 mm ઓન મેઇન સ્કેલ કરસ્પોન્ડ ટુ 100 ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. મેઇન સ્કેલનો એક વિભાગ જે 1 mm નો છે એ સર્ક્યુલર સ્કેલના 100 વિભાગને અનુરૂપ છે. એટલે આનો મિનિંગ એવો જ આપેલો છે કે આ પીચ છે ઓર MSD છે જે લી હોય, બરાબર? પીચ છે ઓર MSD છે, અને નંબર ઓફ ડિવિઝન 100 આપેલા છે. એટલે આ માહિતી ઉપરથી આપણે લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરી શકીએ કે લિસ્ટ કાઉન્ટ LC ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય લિસ્ટ કાઉન્ટ, તો પીચ અથવા 1 MSD અપોન n, એટલે નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. તો 1 MSD ઓર પીચ છે 1 mm જેટલી, ડિવાઈડ બાય નંબર ઓફ ડિવિઝન આપેલા છે 100, એટલે લિસ્ટ કાઉન્ટ આટલું જ થશે 0.01 mm. હવે આપણને રીડિંગ લખતા તો આવડે જ કે ફાઇનલ રીડિંગ, આ નીચે જ લખીએ કે ફાઇનલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ મેઇન સ્કેલ રીડિંગ પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ. સર્ક્યુલર સ્કેલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ કાઉન્ટ ઇન ટુ કોઇન્સાઇડિંગ ડિવિઝન. કોઇન્સાઇડિંગ ડિવિઝન છે 52nd. કિંમત મૂકી આમાં, તો મેઇન સ્કેલ છે એનો જે રીડિંગ છે એ છે 0 mm, પ્લસ લિસ્ટ કાઉન્ટ આપણી પાસે છે 0.01 ઇન્ટુ 52, 0.52 mm, આ આપણો આવશે આન્સર, બરાબર? હવે આપણે લાસ્ટ ટોપિક જોઈએ છીએ કે સ્ક્રુ ગેજમાં આપણે કે ત્રુટી કઈ રીતે આવે છે, બરાબર? આપણે જે વર્નિયર સ્કેલમાં જે ત્રુટી જોઈ હતી કે જેને આપણે ઝીરો એરર કહીએ છીએ, ઝીરો એરર, અથવા તો એને આપણે શૂન્ય ત્રુટી કહીએ છીએ. આ શૂન્ય ત્રુટી ઉપર આપણે આજ વાત કરીએ છીએ કે શૂન્ય ત્રુટી સમજતા પહેલા ત્રુટી વગરનું તમારે સ્ક્રુ ગેજ જોવું પડે,
કે નો એરર, કે કાંઈ પણ ત્રુટિ ન હોય એ સમયે કેવું દેખાય, પછી ધન ત્રુટિ હોય એ સમયે કેવું દેખાય, અને ઋણ ત્રુટિ હોય એ સમયે કેવું દેખાય. તમે જો કે નો એરર કન્ડિશન હું ડ્રો કરું છું, બંને તો તમે પણ સાથે સાથે ડ્રો કરતા જાઓ તો આમાં તમારી અન્ડરસ્ટેન્ડિંગ વધે છે. કે આ છે મેઇન સ્કેલ, આપણી પાસે મેઇન સ્કેલ આપેલું છે, આ મેઇન સ્કેલ નો ઝીરો 1 2 3 4 5 6 7 8 9 10 એમએમ માં જ રાખીએ છીએ. પછી ત્રુટિ ન હોય ત્યારે, ત્રુટિ ન હોય એ સમયે જે સર્ક્યુલર સ્કેલ છે અને જે મેઇન સ્કેલ છે એ બંનેના જે ઝીરો છે, આ સર્ક્યુલર સ્કેલ છે, બરાબર, સર્ક્યુલર સ્કેલ અને મેઇન સ્કેલ નો ઝીરો છે એ મેચ થતા હશે, મેચ થતા હશે. એટલે થોડુંક આ બાજુ ડ્રો કરું છું કે આ સર્ક્યુલર સ્કેલ નો ઝીરો, પછી 1 2 3 4 5 6 7 8 9 10 એમ ચાલ્યું જશે, બરાબર. આ વખતે આપણે જે સર્ક્યુલર સ્કેલ છે એ અત્યાર સુધી 100 ડિવિઝન વાળું લીધું, થોડોક ફેરફાર કરું છું. સપોઝ કે આની ઉપર 50 ડિવિઝન જ છે, બરાબર. આ જે સર્ક્યુલર સ્કેલ છે એની ઉપર કેટલા ડિવિઝન છે, 50 ડિવિઝન છે, એવું જ સર્ક્યુલર સ્કેલ લઉં છું. તો ઝીરો પહેલા કોણ આવશે, તો 49 આવશે ને, 50 ડિવિઝન વાળું છે તો ઝીરો માર્કિંગ ની પહેલા આવશે 49, આ ઝીરો, આ ઝીરો માર્કિંગ આવશે 49 48 47 46 અને અહીં આવશે 45. તો આ બંધ સ્થિતિ થઈ. બંધ સ્થિતિમાં તમારે જોવાનું, ધ્યાન શું આપવાનું, કે આ મેઇન સ્કેલ નો ઝીરો અને આ સર્ક્યુલર સ્કેલ નો ઝીરો એ બે એકબીજા ઉપર આવે છે, બરાબર, એકબીજાને આ રીતે મળે છે. હવે ધન ત્રુટિ વાળું લઈએ કે પોઝિટિવ એરર, મીનિંગ એનો ઈ જ છે પોઝિટિવ એરરનો, કે જે આપણે વર્નિયરમાં હતું. પોઝિટિવ એરરનો મીનિંગ શું હતો, પોઝિટિવ એરરનો મીનિંગ શું હતો, કે જરૂરિયાતથી વધારે મપાઈ જાય તો એને પોઝિટિવ એરર કહેવાય, બરાબર, કે જરૂરિયાતથી વધુ મપાઈ જાય, વધુ મપાઈ જવું તો એને શું કહેવાય, ધન ત્રુટિ કહેવાય. આ સમયે સ્કેલ કેવા દેખાશે, તો તમે જો કે આ આપણી પાસે છે મેઇન સ્કેલ, હું આ ડ્રો કરું, અહીં ડ્રો કરી જો, કે આ આપણી પાસે છે મેઇન સ્કેલ, એનો ઝીરો 1 2 3 4 5 6 7 8 9 10 એટલે ઝીરો 5 mm અને આ 10 mm, અને જે આ સર્ક્યુલર સ્કેલ છે, જે આ સર્ક્યુલર સ્કેલ છે એના કાપા ડ્રો કરીએ, એના માર્કિંગ ડ્રો કરીએ, તો હવે ઝીરો ભેગો ઝીરો મેચ નહીં થાય. ધન ત્રુટિ હશે ને ત્યારે જે ઝીરો હશે ને એ ઉપર હશે કે નીચે હશે, કયું થાય? તમે જો વધારે મપાઈ જવું છે, કેટલું મપાશે, જરૂરિયાત કરતા વધારે મપાઈ જવું એને ધન ત્રુટિ કહેવાય, જરૂરિયાત કરતા વધારે મપાઈ જવું તો એને ધન ત્રુટિ કહેવાય. વર્નિયરમાં ધન ત્રુટિ હતી, વર્નિયરમાં ધન ત્રુટિ પોઝિટિવ એરર, એ ક્યારે આવતી હતી, વર્નિયરમાં પોઝિટિવ એરર ક્યારે આવતી હતી, કે જ્યારે જે ઝીરો હોય એ રાઈટ સાઈડ હોય, ઝીરો હોય કઈ સાઈડ હોય, રાઈટ સાઈડ, જમણી બાજુ હોય, અને નેગેટિવ એરર આનાથી ઊંધું, કે મેઇન સ્કેલના ઝીરો થી લેફ્ટ સાઈડ હોય તો એમાં નેગેટિવ એરર, રાઈટ સાઈડ હોય તો પોઝિટિવ એરર,
અહીંયા થોડુંક અલગ આવે છે કે જો સર્ક્યુલર સ્કેલ નો ઝીરો સીએસ નો શૂન્ય એ મેઇન સ્કેલ ના શૂન્ય થી નીચે હોય, ક્યાં હોય? નીચે તરફ હશે, એટલે કે આનો ઝીરો અહીંયા છે અને જી મેઇન સોરી સર્ક્યુલર સ્કેલ તમે ડ્રો કરશો તો એનો ઝીરો થોડોક અહીંયા નીચે આવી ગયો હશે. પછી આ 1, 2, 3, 4, 5 પછી નીચે આવશે 49, 48 એમ નીચે આવી શકશે. બરાબર, તો તમે જુઓ હવે મેચ કયો થાય છે. આની ભેગો અહીંયા તમે એક્ઝેક્ટલી થોડુંક મેચ કરવા જાઓ, મેચ છે, ડિવિઝન થાય છે. એટલે અત્યારે આ થર્ડ ડિવિઝન મેચ થાય છે. જો ત્રુટી ન હોત તો ઝીરો ભેગો ઝીરો મેચ થઈ જાય. આ ઝીરો અને આ ઝીરો બે આ રીતે આવત, પણ ત્રુટી છે એટલે આ જે ઓરિજિનલ જે ઝીરો છે એ થોડોક નીચે છે. ઓરિજિનલ જે ઝીરો છે એ થોડોક નીચે છે અને આ ઝીરો આ ફર્સ્ટ અને સેકન્ડ ડિવિઝન મેચ થાય છે. કેટલામો ડિવિઝન મેચ થાય છે? સેકન્ડ, કે અહીંયા સેકન્ડ આવે છે અને અહીં ઝીરો આવે છે. ફરીથી આ સેકન્ડ ડિવિઝન અને આ મેઇન સ્કેલ નો ઝીરો ડિવિઝન, એટલે બે કાપાની ત્રુટી છે. ત્રુટી કેટલી છે? આટલી ત્રુટી છે, બે ડિવિઝનની ત્રુટી છે એમ હું કહી શકું. બરાબર, અને તમે જો આ વધારે મપાણું કહેવાય. કઈ રીતે? કે પહેલેથી બંધ હોય ને ત્યારે પણ બે રીડિંગ બતાવે છે. બંધ હોય ત્યારે પણ બે ડિવિઝન નું રીડિંગ બતાવે છે, તો જ્યારે તમે માપશો ત્યારે બે ડિવિઝન એડ થઈ જશે. એટલે જેટલું પણ તમે મેઝર કરશો એમાં બે ડિવિઝન, આ જે બે ડિવિઝન છે એટલું એડ થઈને તમને મળશે. એટલે જરૂરિયાતથી વધુ મપાઈ જશે. કેવું થશે? જરૂરિયાતથી વધુ મપાઈ જશે. પછી આપણે લઈએ નેગેટિવ એરર. એટલે કે ઋણ ત્રુટિ. ઋણ ત્રુટિ એટલે શું? તો ઓછું મપાવું. કે જે હોય ને એના કરતા થોડું ઓછું મપાય તો એને ઋણ ત્રુટિ કહેવાય. તો આ સમય આનાથી ઊંધું, કે જે સર્ક્યુલર સ્કેલ નો શૂન્ય હોય, સર્ક્યુલર સ્કેલ નો શૂન્ય મેઇન સ્કેલ ના શૂન્ય થી ઉપર હોય. આમાં ક્યાં હતું? નીચે હતું. આમાં ક્યાં હશે? ઉપર હશે. તો આની ફિગર આપણે ડ્રો કરીએ. તો સપોઝ કે આ મારી પાસે છે મેઇન સ્કેલ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 0, 5 અને આ 10 mm. સર્ક્યુલર સ્કેલ ડ્રો કરું તો આ છે સર્ક્યુલર સ્કેલ. સર્ક્યુલર સ્કેલ ના માર્કિંગ ડ્રો કરું તો હવે ઝીરો ક્યાં હશે? ઉપર હશે. એટલે કે આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, બરાબર, આ ઝીરો છે સર્ક્યુલર સ્કેલનું. આ ઝીરો છે. પછી આ 1, 2, 3 અને નીચે તરફ ઝીરો પહેલા કોણ આવશે? 50 વિભાગ વાળું લઈએ છીએ તો ઝીરો પહેલા આવશે 49, પછી આવશે 48, પછી 47. તો કેટલામું મેચ થાય છે? 47મું ડિવિઝન મેચ થાય છે. એટલે હવે તમે જુઓ તો આવું કંઈક દેખાશે કે મેઇન સ્કેલનો ઝીરો અને સર્ક્યુલર સ્કેલનો કયું મેચ થયું? 47. બરાબર, સર્ક્યુલર સ્કેલનું 47 એટલે ઝીરો છે, જી સર્ક્યુલર સ્કેલનો ઝીરો છે એ ઉપર છે. ઉપર છે એટલે ઋણ ત્રુટિ, એટલે ઓછું મપાશે. ઓછું કઈ રીતે માપવાનું? તો હવે તમે જ્યારે માપવા જશો ને તો પેલા આને ફેરવી અને પેલા આ જી છે ને 47 એની જગ્યાએ ઝીરો આવશે. જ્યારે આપણે મેઝર કરીએ ને ત્યારે આ 3 નું માપ છે એ ઓછું મપાશે. 3 છે, આટલા ડિવિઝન છે એ નેગેટિવમાં આવશે, એ ઓછા મપાશે. એટલે જરૂરિયાતથી ઓછું મપાશે એવું આપણે કહીએ છીએ. એટલે આ એરરને આપણે નામ આપીએ છીએ નેગેટિવ એરર. શું નામ આપીએ છીએ? નેગેટિવ એરર. હવે આપણે આનું ફોર્મ્યુલા લખીએ, કે ત્રુટીનો ફોર્મ્યુલા. ફોર્મ્યુલા એનો ઈ જ છે, ફોર્મ્યુલામાં કાંઈ ફેરફાર નથી. ફોર્મ્યુલા શું હતું? આપણે વર્નિયરમાં જે ફોર્મ્યુલા લખ્યું હોય એ જ ફોર્મ્યુલા અહીંયા લખશું. કે વર્નિયરમાં આપણે આવું ફોર્મ્યુલા લખ્યું હોય
કે કરેક્ટ રીડિંગ, કરેક્ટ રીડિંગ કે જે સુધારેલું માપ છે ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ રીડિંગ માઇનસ ઝીરો એરર. બરોબર, જે ત્રુટિ હોય ઓલવેઝ માઇનસ કરી દેવાની, અને નેગેટિવ એરર છે એ વિથ નેગેટિવ સાઇન લેવાની. બરોબર, ઋણ એરર છે જે નેગેટિવ એરર છે એ માઇનસ સાઇન સાથે લેવાની, અને જે પોઝિટિવ એરર છે એ પ્લસ સાઇન સાથે લેવાની. બરોબર, આ આપણું ફાઇનલ સૂત્ર થશે. આની ઉપરના હું બે પૂછાયેલા એમસીક્યુ કરાવું છું હવે, એટલે પછી આપણે આ ટોપિકને આપણે પૂરો કરીએ છીએ. તો પહેલો એમસીક્યુ જો, તો આપણે એમસીક્યુ નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. પણ એમસીક્યુ સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણે એક થોડુંક લિસ્ટ બનાવી લઈએ કે અત્યાર સુધી આપણે શું શીખ્યા છીએ. સ્ક્રૂ ગેજ માટે છે એ ફાઇનલ રીડિંગનું જે સૂત્ર છે એ મેઇન સ્કેલ રીડિંગ પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ. સર્ક્યુલર સ્કેલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ એલસી પ્લસ કોઇન્સાઇડિંગ ડિવિઝન. બરાબર, અને પછી ત્રુટીવાળું હોય, કંઈક ઝીરો એરર હોય, ઝીરો મેચ ન થતો હોય, બરાબર, આમાં તો આમ આવશે ને, એટલે ઝીરો મેચ ન થતો હોય તો ફાઇનલ રીડિંગમાંથી એરરને આપણે બાદ કરી દેવી પડે, સબટ્રેક કરી દેવી પડે, બરાબર, માઇનસ કરી દેવી પડે. એટલે કરેક્ટ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ રીડિંગ માઇનસ ઝીરો એરર. ઝીરો એરરના આપણે બે ટાઈપ જોઈ ગયા, કે એક પોઝિટિવ એરર કે જરૂરિયાતથી વધુ મેઝર કરી લેવું, વધુ મેઝર કરી લઈએ તો એ થાય પોઝિટિવ એરર. બરાબર, અને જો નેગેટિવ એરર હોય એટલે કે ઓછું મપાઈ જવું, જરૂરિયાતથી ઓછું મપાઈ જવું, એટલે કે એને કહેવાય નેગેટિવ એરર. નેગેટિવ એરર હોય એ નેગેટિવ સાઇન સાથે તમારે લેવાની હોય. શું કામ નેગેટિવ સાઇન સાથે લેવી પડે? કે નેગેટિવ એરર છે ઓછું મપાઈ ગયું છે, જે જરૂરિયાત છે એના કરતાં ઓછું માપે છે, તો ત્રુટિ આપણે ઉમેરવી પડે. ઓછું માપતા હોઈએ તો બરોબર માપવા માટે ત્રુટિ ઉમેરવી પડે, ઉમેરવી પડે, એટલે આ માઇનસ સાઇન સાથે લ્યો. એટલે જે નેગેટિવ એરર હોય એ ઋણ નિશાની સાથે આવે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અને અંતે આપણે ફાઇનલ રીડિંગ મળે. બરાબર, ધન ત્રુટિ હોય તો એ વધુ મપાઈ ગયું હોય તો બાદ કરવું પડે, એટલે એ ધન નિશાની સાથે જ લ્યો, એટલે પ્લસ માઇનસ માઇનસ જ રહીએ, એટલે અંતે તો બાદ જ થાય, અંતે તો માઇનસ જ થાય. તો આ તો ફોર્મ્યુલા. હવે આપણે ક્વેશ્ચન જોઈએ કે જે નીટમાં પૂછાયેલો છે, કે અ સ્ટુડન્ટ મેઝર્ડ ધી ડાયમીટર ઓફ અ સ્મોલ સ્ટીલ બોલ વિથ અ સ્ક્રુ ગેજ. કે કોઈ એક સ્ટુડન્ટ છે એ સ્ક્રુ ગેજ વડે સ્ટીલ બોલનો વ્યાસ માપે છે. તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે વર્નિયર હોય કે સ્ક્રુ ગેજ હોય, આપણે કોઈ દી ત્રિજ્યા માપી શકતા નથી. બરોબર, આપણે હંમેશા વ્યાસ ઓર તો ડાયમીટર જ માપીએ છીએ. એટલે કે અ સ્ટુડન્ટ મેઝર્ડ ડાયમીટર ઓફ અ સ્મોલ સ્ટીલ બોલ વિથ સ્ક્રુ ગેજ, અને એના સીધા રીડિંગ જ આપેલા છે કે લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 0.01 સેન્ટીમીટર. શું આપેલું છે? લિસ્ટ કાઉન્ટ, લિસ્ટ કાઉન્ટ આપેલો છે 0.01 સેન્ટીમીટર. પછી મેઇન સ્કેલ રીડિંગ આપેલા છે 5 mm, અને સર્ક્યુલર સ્કેલ રીડિંગ આપેલા છે 25 ડિવિઝન, અને કંઈક એરર આપેલી છે. કેવી એરર આપેલી છે? નેગેટિવ એરર આપેલી છે. બરાબર, નેગેટિવ એરર આપેલી છે એટલે નિશાની સહિત લેવી પડશે. કેવી નિશાની આપવી પડશે? નેગેટિવ સાઇન આપવી પડશે. તો આપણે લખીએ કે ફાઇનલ રીડિંગ, ફાઇનલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ મેઇન સ્કેલ રીડિંગ પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ, એટલે કે એલસી ઇન્ટુ કોઇન્સાઇડિંગ ડિવિઝન. કોઇન્સાઇડિંગ ડિવિઝન છે 25, 25th, એટલે MSR આપણી પાસે છે 5 mm. તમે જો બીજું બધું સેન્ટીમીટરમાં છે, લિસ્ટ કાઉન્ટ થી લઈ, એટલે આપણે આને સેન્ટીમીટરમાં ફેરવી નાખવું જોઈએ. mm માંથી સેન્ટીમીટરમાં જાઓ તો 10 થી ડિવાઈડ કરવા પડે. mm માંથી સેન્ટીમીટરમાં જાઓ તો 10 થી ડિવાઈડ કરવા પડે, એટલે આ થશે 0.5 સેન્ટીમીટર. એટલે આપણે અહીં જ લખીએ કે 0.5 સેન્ટીમીટર પ્લસ લિસ્ટ કાઉન્ટ છે આપણી પાસે 0.01 સેન્ટીમીટર ઇન્ટુ 25, એટલે કે 0.5 સેન્ટીમીટર
प्लस 0.25। तो आनो आपने फाइनल रीडिंग लखी है, तो आनो आंसर आपने मर से लिस्ट काउंट छे ये थोड़ूक अलग आपेलू छे, मारा थी भूल थाय छे, बरोबर आई लखवा मा डबल जीरो छे, डबल जीरो रही गयो, 0.001 छे, એટલે અહીં જ આવશે 0.001, એટલે અહીંયા થઈ જશે 0.025, બરાબર। હવે બેયનું એડિશન કરો, આ સેન્ટીમીટરમાં છે એટલે આન્સર આવશે 0.525 સેન્ટીમીટર। આ ફાઇનલ રીડિંગ છે, પણ એરર આપેલી છે, કંઈક એરર આપેલી છે કે 0.04 એરર છે। તો એરરનું ફોર્મ્યુલા શું થાય કે કરેક્ટ રીડિંગ, करेक्ट रीडिंग गुजराती में एने कही है सुधारेल माप, सुधारेल माप इज इक्वल टू अंतिम माप, फाइनल रीडिंग माइनस जीरो एरर। फाइनल रीडिंग छे आपड़ी पासे 0.525 माइनस जीरो एरर छे 0.004 पण नेगेटिव मां, एटले माइनस 0.004। आनु सोल्यूशन करो एटले माइनस माइनस प्लस एटले बेनो सरवाळो थशे 0.529 सेंटीमीटर। आ आपणो फाइनल आंसर थशे। सेकंड एमसीक्यू, बराबर आ एमसीक्यू छे आम तो जेईई 2000 ने छ માં પૂછાયેલો છે, પણ આપણે આને થોડુંક મોડિફાઈ કરીએ છીએ, બરાબર જે રકમ ઓરિજિનલ હતી એનાથી થોડુંક આપણે આપણી સગવડતા મુજબ થોડુંક ફેરવી નાખીએ છીએ। તમને રકમ સમજાવું, ક્વેશ્ચન સમજાવું, તો પીચ આપેલી છે, પીચ ઇઝ ઇક્વલ ટુ 0.5 mm, મેઇન સ્કેલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ 1 mm, મેઇન સ્કેલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ 1 mm, અને જે સર્ક્યુલર સ્કેલ રીડિંગ છે એ 25th ડિવિઝન મેચ થાય છે। કેટલામો ડિવિઝન મેચ થાય છે? 25th ડિવિઝન મેચ થાય છે। અને એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન બાજુમાં આપેલી છે કે જ્યારે સ્ક્રુ ગેજને આપણે યુઝ ન કરતા હોઈએ, બરાબર નો યુઝ કન્ડિશન હોય, એનવિલ અને જે સ્પિન્ડલ હશે એ બે એકબીજા ભેગા હોય ત્યારે બંધ સ્થિતિમાં આ આકૃતિ આપેલી છે, બરાબર આ ઇન્ફોર્મેશન આપેલી છે। તો આ તો ભલે તમને સમજાઈ જશે, પણ મેઇન જે ક્વેશ્ચન છે એ અહીંયા છે કે તમે જો કે ઝીરો ભેગો ઝીરો મેચ થતો નથી, બંધ સ્થિતિમાં આપણને ખબર હોય આ બંધ સ્થિતિ છે કે આ સર્ક્યુલર સ્કેલનો ઝીરો, આ મેઇન સ્કેલનો ઝીરો આમ હોય, પણ અહીંયા એવું નથી, બરાબર આમાં જો કેટલામો ડિવિઝન છે, આ ફિફ્થ ડિવિઝન છે ને એ ઝીરો ભેગો છે, મેઇન સ્કેલનો ઝીરો અને સર્ક્યુલર સ્કેલનો ફિફ્થ ડિવિઝન છે અને ઝીરો છે એ આમ નીચે છે, ઝીરો છે અહીં નીચે છે। આપણે લખેલું છે કે ઝીરો નીચે હોય ત્યારે કેવી એરર આવે, તો ઝીરો નીચે હોય ને ત્યારે પોઝિટિવ એરર આવે, ઝીરો નીચે હોય ત્યારે કેવી એરર આવશે કે ઝીરો નીચે મેઇન સ્કેલ આ લાઈન હશે ને એનાથી નીચે તો પોઝિટિવ એરર, જો ઉપર તો નેગેટિવ એરર થાય। એટલે અત્યારે નીચે છે એટલે આ કેવી એરર આપેલી છે, તો નેગેટિવ એરર આપેલી છે। તો આ જ એક ઇન્ફોર્મેશન આપણે લખવાની છે કે આકૃતિ પરથી ઝીરો એરર ઇઝ ઇક્વલ ટુ કેટલી આપેલી છે, 5 ડિવિઝનની ઝીરો એરર છે, કેટલા ડિવિઝનની છે, 5 ડિવિઝન, જ્યાં સર્ક્યુલર સ્કેલ છે એના 5 ડિવિઝનની ઝીરો એરર છે, બરોબર અને ઝીરો નીચે તરફ છે એટલે પોઝિટિવ એરર છે, કેવી છે પોઝિટિવ, એટલે પ્લસ આવશે। તો હવે આપણે આનું રીડિંગ લખીએ, તો પહેલા આપણે લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરવું પડશે કે લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ પીચ અપોન નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ, કે સર્ક્યુલર સ્કેલ છે આ સર્ક્યુલર સ્કેલ ઉપર કેટલા ડિવિઝન છે, તો ડિવિઝન આપેલા છે, બરોબર આ માહિતી આપેલી જ છે કે નંબર ઓફ ડિવિઝન છે ને એ 50 છે, 50 ડિવિઝન વાળું સ્ક્રુ ગેજ છે।
तो आनी आपणे लखीए किंमत, पीच आपेली छे 0.5 mm डिवाइड बाय नंबर ऑफ डिविजन 50 आपेला छे, तो आनु आपणे आंसर लखीए तो लिस्ट काउंट मळशे इज इक्वल टू 0.01 mm। लिस्ट काउंट मळी गयुं एटले हवे आपणे लखीए कि फाइनल रीडिंग इज इक्वल टू मेन स्केल रीडिंग, मेन स्केल रीडिंग छे 1 mm प्लस लिस्ट काउंट एटले के 0.01 इंटू मैचिंग डिविजन, कोइनसाइडिंग डिविजन एटले छे 25th। तो आनु आपणने रिजल्ट मळशे 1 mm प्लस 1 mm प्लस 0.25 mm, बराबर, कारण के आ mm में छे ने 0.01 એટલે આનો આન્સર મળશે 1.25 mm। આ આપણને મળે છે મેઇન સ્કેલ, સોરી ફાઇનલ રીડિંગ મળે છે, બરાબર, શું મળે છે આપણને, ફાઇનલ રીડિંગ મળે છે। હજી આમાંથી ત્રુટી બાદ કરવાની બાકી છે, તો કરેક્ટ રીડિંગ, કરેક્ટ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ રીડિંગ માઇનસ ઝીરો એરર। ફાઇનલ રીડિંગ છે 1.25 માઇનસ ઝીરો એરર, કેટલી છે, પોઝિટિવ છે એટલે ધન જ આવશે, અને કેટલા ડિવિઝનની છે, 5 ડિવિઝનની છે એટલે 5 ઇન્ટુ, બરાબર, 5 ડિવિઝનની છે ને એટલે 5 ઇન્ટુ આનું લિસ્ટ કાઉન્ટ છે 0.01, 5 ડિવિઝનની એરર છે, બરાબર, કેટલા ડિવિઝનની એરર છે, 5 ડિવિઝનની એરર છે એટલે 5 ગુણ્યા લિસ્ટ કાઉન્ટ કરી દો, બરાબર। તમે સર્ક્યુલર સ્કેલનું રીડિંગ કઈ રીતે લ્યો છો કે લિસ્ટ કાઉન્ટ ઇન્ટુ મેચિંગ ડિવિઝન, હવે બંધ સ્થિતિમાં મેચિંગ ડિવિઝન કયો છે, 5th ડિવિઝન મેચિંગ છે, એટલે બંધ સ્થિતિમાં જે તમારે રીડિંગ લેવા હોય તો સર્ક્યુલર સ્કેલનું રીડિંગ કઈ રીતે લેવાય, મેચિંગ ડિવિઝન ઇન્ટુ લિસ્ટ કાઉન્ટ, મેચિંગ ડિવિઝન છે 5, લિસ્ટ કાઉન્ટ છે આટલું, એટલે આ જ આપણી માટે એરર થશે। એટલે આનો તમે આન્સર લખો તો કરેક્ટ રીડિંગ મળશે, કરેક્ટ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ 1.2 mm, બરાબર। આપણે પેલો સેકન્ડ એમસીક્યુ પૂરો કર્યો, હવે લાસ્ટ એમસીક્યુ જોઈએ, હવે આપણે લાસ્ટ એમસીક્યુ જોઈએ તો લાસ્ટ એમસીક્યુ છે એ સેકન્ડ એમસીક્યુ જેવો જ છે, બરાબર, આ બધી રકમ એના જેટલી જ છે, કે પીચ 0.5 mm છે, નંબર ઓફ ડિવિઝન 50 છે, મેઇન સ્કેલ રીડિંગ 1 mm છે અને સર્ક્યુલર સ્કેલ રીડિંગ પણ 25th ડિવિઝન છે, બટ ચેન્જ ખાલી અહીંયા આપેલો છે કે આમાં બંધ સ્થિતિ હતી, નો રીડિંગ કન્ડિશન હતી, એમાં આ આકૃતિ હતી, આ ફિગર હતી, બટ એ ખાલી એક ચેન્જ કરી દીધી છે, બરાબર। એટલે ટૂંકમાં હું તમને કહું તો એરર એક ચેન્જ થશે, કે પહેલાં તમે જુઓ કે 5th ડિવિઝન મેચ થતું હતું, નો યુઝ કન્ડિશનમાં જે મેઇન સ્કેલ ભેગું 5th ડિવિઝન મેચ થતું હતું, હવે એવું નથી, હવે તમે જુઓ કે 0 ઉપર છે, પેલા 0 ક્યાં હતું, નીચે હતું, તો આ એક ચેન્જ છે, બાકી બધું સરખું જ। તો આપણને ખબર છે 0 ઉપર હોય, 0 ઉપર હોય એટલે આપણે શું લખીએ કે સર્ક્યુલર સ્કેલ નું 0 ઉપર છે, ઉપર હોય તો કેવી ત્રુટી હોય, તો નેગેટિવ ત્રુટી હોય, બરાબર, ઉપર હોય તો કેવી ત્રુટી આવશે, નેગેટિવ એરર, બરાબર। હવે નેગેટિવ એરર કેટલી છે, એરર જ પહેલા ફાઇન્ડ કરી લઈએ કે એરર કેટલી થશે, તો એરરમાં તમે જુઓ કે 0 અહીંયા છે ને ટોટલ નંબર ઓફ ડિવિઝન છે એ 50 છે, ટોટલ કેટલા ડિવિઝન વાળું છે, 50 ડિવિઝન વાળું છે, તો 0 આવશે 49, 48, 46 અને 45, આ 45 થઈ ગયું, અને અહીંયા આવશે 44, એટલે કેટલામાં નંબરનું ડિવિઝન મેચ થાય છે, 44th ડિવિઝન મેચ થાય છે, કેટલામાં નંબરનું મેચ થાય છે, 44th। બંધ સ્થિતિમાં જ્યારે કાંઈ યુઝ ન થતું હોય ત્યારે 44મો જે ડિવિઝન છે એ મેચ થાય છે, કેટલામો ડિવિઝન મેચ થાય છે, 44મો। તો અહીંયા આપણે એ જ લખીએ કે 44th ડિવિઝન મેચ થાય છે, કેટલો, 44th ડિવિઝન મેચ થાય, તો 0માંથી આટલી ત્રુટી થાય ને, એરર કેટલી આવે, આટલી થાય, 0 અહીંયા છે અને આ 44th છે, તો આટલું જે ડિસ્ટન્સ આપણને મળશે
આ ડિસ્ટન્સ આવશે એરર કે આ 0 ને અહીંયા હોવું જોઈએ, આ 0 ને અહીંયા હોવું જોઈએ, પેન જગ્યાએ અહીંયા છે એટલે આટલી એરર આવે છે. કેટલી એરર આવે છે કે 44th ડિવિઝન મેચ થાય છે, કેટલા મું થાવું જોઈએ, 0 મું મેચ થાવું જોઈએ, એટલે એરર છે 6 ડિવિઝન્સ ની એરર છે. કેટલી એરર છે? 6 ડિવિઝન્સ ની ત્રુટિ છે. 6 ડિવિઝન ઓછું માપશે, નેગેટિવ એરર છે. 6 ડિવિઝન જેટલું ઓછું માપશે. 6 ડિવિઝન એટલે કેટલું થાય? 6 ડિવિઝન એટલે કેટલું થાય? તો 6 × LC કરી દેવાનું, આટલું ઓછું માપશે. 6 LC કેટલું છે આપણી પાસે? LC આ જ ફાઇન્ડ કરેલું છે, આઈ રહ્યું. એટલે 6 × 0.01 mm, એટલે અહીં મળશે 0.06 mm જેટલી એરર છે. કેવી એરર છે? નેગેટિવ એરર છે. નેગેટિવ એરર છે એટલે અહીંયા નેગેટિવ આવશે, બરોબર. હવે આપણે ફાઇનલ એક છેલ્લું સ્ટેપ લખીએ કે કરેક્ટ રીડિંગ, કરેક્ટ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ રીડિંગ માઇનસ 0 એરર. ફાઇનલ રીડિંગ આમાં હતું એનું જ આવશે, બરોબર. આપણે કીધું છે સેમ એઝ ક્વેશ્ચન 2, એટલે ફાઇનલ રીડિંગ આટલું જ આવશે, 1.25 માઇનસ 0 એરર કેટલાની છે? 0.06 ની છે, બટ નેગેટિવ છે એટલે આગળ માઇનસ આવશે, એટલે અહીંયા આપણને ફાઇનલ આન્સર મળશે 1.31 mm. કેટલું મળશે? 1.31, બરોબર. આ પણ પૂછાયેલા ક્વેશ્ચન જેવો જ છે, બરોબર. આ બધા ક્વેશ્ચન છે એ બધી એક સાથે જ પૂછાણો હતો આ JEE 2006 માં, પણ થોડુંક મોડિફિકેશન કરેલું છે, બરોબર. અહીંયા આપણે સ્ક્રુ ગેજ પૂરું કરીએ છીએ. તમારે કોઈ ડાઉટ હોય તો તમે મને લખી શકો છો, બરોબર. મારી પાસે નંબર હશે મારા, બરોબર. કોઈ પણ ક્વેશ્ચન હોય તો લખી લેજો. બધા ક્વેશ્ચન મેં સોલ્વ નથી કરાવ્યા પૂછાયેલા, એટલે તમારે અત્યાર સુધીના જેટલા પૂછાયેલા છે એ ક્વેશ્ચન આ ટોપિક ઉપર ફાઇન્ડ કરી અને એક ભેગા સોલ્વ કરી લેવાના છે. થેન્ક યુ.